નમસ્કાર મિત્રો, હું ડોક્ટર જિગ્નેશ પટેલ એઝ અ ઓર્થોપેડિક સર્જન આશુતોષ હોસ્પિટલમાં કાર્યરત છું. હાલમાં દેશમાં તેમજ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે એ માટે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને અપીલ કરી છે કે લોકોએ ડરવાની જરૂર નથી, પણ લોકોએ જાગૃત થવાની જરૂર છે. હાલમાં સમગ્ર દેશમાં કે જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ઘણી એવી રોજિંદી બરોજની નાની પ્રોબ્લેમ છે કે જેને આપણે સરળતાથી હળ કરી શકીએ છીએ. એમાંના ઘણા એવા નાના પ્રોબ્લેમ કે જે ઘરગથ્થુ વૈજ્ઞાનિક રીતે આપણે એને હળ કરવામાં સક્ષમ છીએ, એવા જ અમુક પ્રોબ્લેમને અમે તમારી સમક્ષ લઈને આવ્યા છે. એમાંનો જ એક નાનો પ્રોબ્લેમ છે પગમાં મોચ આવવી, એટલે કે એન્કલ સ્પ્રેન. એન્કલ સ્પ્રેન ઘણી રીતે થઈ શકે છે, જેમ કે રમત રમતા રમતા, ઘરમાં સાફ સફાઈ કરતી વખતે, દાદર પરથી ઉતરતા કે ચડતા, વિનાશ વાળી જગ્યા પરથી લપસી જતા. આવી પરિસ્થિતિમાં તમારે સૌ પ્રથમ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું માલિશ કે મસાજ કરવાનું નથી, કે ગરમ શેક પણ કરવાનો નથી, તેમજ કોઈ પણ પ્રકારનો લેપ એમાં નથી લગાવવાનો. ત્યારબાદ તમારે સિમ્પલ રીતે મુખ્ય ચાર બાબતો ધ્યાનમાં રાખવાની છે, જે છે રાઈસ, RICE. આર એટલે કે પગને રેસ્ટ આપવો, આરામ આપવો. આઈ મીન્સ આઈસ એપ્લિકેશન, બરફનો ઠંડકનો શેક કરવો. ઠીક. સી એટલે ક્રેપ બેન્ડેજ, ઘરે જો કોઈ ગુલાબી પટ્ટો કે મોજું હોય તો એને પગમાં બાંધી રાખવો. ઈ એટલે એલિવેશન, પગને ઓછામાં ઓછા બે તકિયાની ઉપર રાખો કે જેથી સોજો ઓછો થાય. પગ ઉપર વજન આપવાનું ટાળો, કોઈના સહારે ક્યાં તો ટેકો લઈને જ ચાલવાનું રાખો. હમણાં આપણે પગમાં મોચ આવવાના વિવિધ કારણો તેમજ શું વસ્તુ કરવી અને ના કરવી એની જાણકારી લીધી. જો દુખાવો વધુ હોય તો સિમ્પલ ડોલો ક્યાં તો પેરાસિટામોલ લેવાનું રાખો. છતાં 2-3 દિવસમાં જો દુખાવો ઓછો ના થાય કે સોજો વધે તો તાત્કાલિક ધોરણે ડોક્ટરનો સંપર્ક કરો. આ જ પ્રકારના વિવિધ વિડીયો સાથે આપણે ફરીથી એકવાર મળીશું. ત્યાં સુધી સતર્ક રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.